ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આ છે નિદાન કસોટી ઓકે નિદાન કસોટી ધોરણ નવ નિદાન કસોટી ધોરણ નવ સામાજિક વિજ્ઞાન હમણાં જે લેવાનું છે ઓકે જુલાઈ આ કયું પેપર છે જુલાઈ ટ્વેન્ટી ટ્વેન્ટી વનનું હમણાં તમારું જે લેવાનું છે જુલાઈ ટ્વેન્ટી ટ્વેન્ટી વનનું હમણાં જે તમને પેપર મળવાનું છે એ જ પેપર છે એટલે સૌથી પહેલાં તમે એક કામ કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા બધા જ ફ્રેન્ડ સુધી શેર કરો અને બીજી વાત આ પેપર તો તમને મળ્યું જ છે બીજા પેપર પણ આ ચેનલ પર અવેલેબલ છે જ અને ટૂંક સમયમાં હું અપલોડ કરવાનો જ છું ઓકે બધા જ સંપૂર્ણ સોલ્યુશન સાથે તો આપણે અહીંયા જોઈએ કે એનો જવાબ જોવાનો ટ્રાય કરીએ આ તમારું પેપર જે છે તે એંસી માર્કનું છે ટાઈમ છે ત્રણ કલાક ઓકે અને આપણો હવે સોલ્યુશન જોવાનો સ્ટાર્ટ કરીએ ઓકે તો જોઈએ તો ભૂમિ પ્રદૂષણ કેવી રીતે થાય છે ભૂમિ પ્રદૂષણ ઓકે આ સી ઓકે ડાયરેક સી ઉદ્યોગોનો ધન કચરો જમીન પર ફેંકવો તેમાંથી શું થાય છે તો ભૂમિ પ્રદૂષણ પાણીનું પ્રદૂષણ કેવી રીતે થાય છે નદીઓમાં કેમિકલ છોરવાથી ઓકે વાયુ પ્રદૂષણ કેવી રીતે થાય છે પેટ્રોલ ડીઝલના ચાલતા વાહનોથી ધ્વનિ પ્રદૂષણ કેવું થાય છે ઉત્સવમાં મોટા લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાથી ઓકે ફ્રેન્ડ્સ ઇઝી જ છે આપણે આગળ જોઈએ ચાલો ટૂંકમાં ઉત્તર આપો હવાનું પ્રદૂષણ અટકાવવાના ઉપાયો લખો ઓકે તો આ તમે તમારી જાતે પણ લખી શકો છો પાણીનું પ્રદૂષણ અટકાવવાનો ઉપયોગ ઉપાયો લખો હવાનું પ્રદૂષણ કેવી રીતે અટકાવી શકીએ ઓકે પછી મારા ઓકે મારા પ્રયત્નોથી હિન્દી રાષ્ટ્રીય મહાસ મહાસભાની સ્થાપના થઈ ઓકે મારા પ્રયત્નથી આ તમારે મન ઓળખો આવો કોણ છે મેં આનંદ મઠ આનંદ મઠ નામની નવલકથા લખી તે કોણ છે બરાબર સ્વરાજ મારો જન્મ છે તો આ બધાનો જ હું તમને આન્સર આપું છું બરાબર આ વિડીયો તમને ખબર પડે અને આ વિડિયો તમે જોવો તમે ઉકેલવાનો પ્રયત્ન કરો અને ટૂંક સમયમાં હું પણ આનું સોલ્યુશન બરાબર પરફેક્ટ અભ્યાસ કરીને એનું સોલ્યુશન લઈને તમારા સમક્ષ આવી જ રહ્યો છું ઓકે તો પ્રશ્ન ત્રણમાં ટૂંક નોંધ લખવાની છે સ્વદેશી આંદોલન હોમ રૂલ આંદોલન બંને જ ત્રણ ત્રણ માર્કનું છે પ્રશ્નના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો બંને જ ત્રણ ત્રણ માર્કનું છે ઓકે ઓકે નીચે જઈએ તો વિધ વિધાનો ખરા છે કે ખોટાટે જણાવવાનું છે મેડમ કામાએ ભારતનું તિરંગી ધ્વજ સૌપ્રથમ પ્રથમ ફરકાવ્યું હોય તમારે જોઈ લેવાનું છે બધા એક એક માર્ક્સના છે ટૂંક નોંધ લખો ચંદ્રશેખર આઝાદ વિશે લખવાનું છે ઓકે અવિભાગની વિગતો આ તમારે ચોરી ચાવરા બધું કાંડ કિર થયેલું તમારે જોઈ લેવાનું છે બરાબર ને ચાલો આ તો તમે જે અભ્યાસ કરી જ ગયા છો બરાબર ને ધોરણ આઠમાં એ મુજબ છે ઓકે ચાલો આનું જ પેપરનું સોલ્યુશન હું તમારા સમક્ષ લઈને આવીશ ટૂંક સમયમાં તેથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બન્યા રહો કારણ આપો બરાબર આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો કે પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો બરાબર કરેંગીયા મરંગી તો આપણને ખબર જ છે આ કોને આપેલું હતું આ હિન્દ છોરોમાં આપેલું હતું બરાબર ચાલો નીચેના ઉદાહરણનું સંગ સંગઠીકરણ અને અસંગઠિત ક્ષેત્ર વર્ગીકરણ કરો સરકારી શાળામાં ભણવા ભણાવતા શિક્ષક પોતાના ખેતરમાં ખેતી કરતો એ ખેડૂત સંગઠીકરણ ઓકે કયો સંગઠિત છે અને કયો અસંગઠિત છે એમાં જોવાનું છે તમારે ચાલો હવે પ્રશ્ન આઠ પ્રશ્નના ઉત્તર ટૂંકમાં લખો પ્રાથમિક ક્ષેત્રમાં ઓકે પ્રાથમિક ક્ષેત્રમાં પ્રવૃત્તિઓ સમાવેશ થાય છે ઓકે તો આપણે જોઈ લઈએ આ પ્રશ્નના ઉત્તર ટૂંકમાં લખવાનું છે ટૂંકનો લખો ઓકે પછી ઓકે મને ઓળખો ખબર ને આ તો તમારું થઈ જ ગયું છે પ્રશ્ન નંબર સાત અને આઠ અને આ નવ બી આઠના બી છે પ્રશ્ન નંબર નવ ટૂંક નોંધ લખો ઓકે નિઃશક્તિકરણની જરૂરિયાત સલામતી સમિતિ નંબર પ્રશ્ન નંબર દસ સલાહ મને ઓળખો હું આફ્રિકા અને ગીરના જંગલમાં રહું છું હું દુનિયાની સૌથી લાંબી નદી છું હું પિરામિડ માટે વિખ્યાત દેશ છું હું વિશ્વનું સૌથી ઊંચું શિખર મને ભૂતકાળમાં સિંહ સિંહલદ્રીપ્ત કે સિલોન તરીકે ઓળખ ઓળખા ઓળખતા હતા તો ફ્રેન્ડ્સ આ એક ઓરિજિનલ પેપર છે સંપૂર્ણ સત્ય જ પેપર છે એમાં કોઈ હિચકિચાવવાની જરૂર નથી અને તમને હું કહું છું કે આનું જ ટૂંક સમયમાં સોલ્યુશન આ ચેનલ પર આપવાનો છે ઓકે અને જો આ જો ખોટું પેપર નીકળ્યું તો તમે મારી ચેનલ અનસબસ્ક્રાઈબ કરી દેજો કરી દેજો ઓકે તેથી નેક્સ્ટ વિડીયોમાં આપણે સોલ્યુશન સાથે મળીએ તેથી ચેનલ પર બંને જોડાઈ રહેલા હો થેન્ક યુ